નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ. હું છું આપની ચૈત્ય એન્કર પાયલ બામપણિયા. એચબીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચારમાં. સહેરા તાલુકા પંચાયત કચેરી ખાતે મિશન મંગલમની બહેનો થઈ એકત્રિત. તાલુકા વિકાસ અધિકારી અંકિતા ઓઝા સામે મિશન મંગલમની બહેનોએ સૂત્રોચ્ચાર કર્યા. સહેરા તાલુકા વિકાસ અધિકારી અંકિતા ઓઝા મિશન મંગલમની સખી મંડળની બહેનો પાસે રૂપિયા માંગતા હોવાનો આક્ષેપ કરવામાં આવે છે. સ્વસહાય મિશન મંગલમની સખી બહેનોએ મહિલા તાલુકા વિકાસ અધિકારી સામે ભ્રષ્ટાચારનો કર્યો આક્ષેપ. રિલીફ ફંડ વિધવાની પ્રધાનમંત્રી આવાસીઓમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો મિશન મંગલમની બહેનોનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જિલ્લા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીના વિરોધમાં અપાશે આવેદનપત્ર. તાલુકા વિકાસ અધિકારીના વિરોધમાં 7 દિવસમાં બીજી વખત અપાયું આવેદનપત્ર. મહિલા તાલુકા વિકાસ અધિકારી અંકિતા ઓઝાની બદલી કરવામાં આવે તેવી મિશન મંગલમ બહેનોની માંગ. મોટી સંખ્યામાં મિશન મંગલમની સગી બહેનો ભાજપ કાર્યાલય ખાતે પહોંચીને ન્યાયની કરી માંગ. ભૂપર ડાભી સહેરા એચબીએન ટીવી ન્યૂઝ રમેશ સત્યની સાથે. સ્વસહાય જૂથ મિશન મંગલમનું સંચાલન કરી રહી છું અને એની અંદર આપણા સહેરા તાલુકાના ટીડીઓ સાહેબ શ્રી નાણાંની માંગણી કરેલ છે. તો એની અંદર અમને નાણાં આપે તો જ સહી કરી આપવું એવું કહે છે. તો એના માટે અમે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર માટે અમે એમને બદલી કરી નાખીએ એના માટે અમે સૌ બહેનો મળીને એ આવેદનપત્ર આપવા માટે તૈયાર છીએ. આપનું નામ? તમારું નામ? મધુબેન ગણપતસિંહ. મારું નામ બારિયા લલિતાબેન બળવંતસિંહ છે. હું મહિલા સખી મંડળની પ્રમુખ છું અને આ તાલુકા વિકાસ અધિકારી બેન અમારી બહેનોને પૈસા લઈ અને પછી સહી કરે છે અને એ ભ્રષ્ટાચાર કરે છે. એટલા માટે અમારે બધી બહેનોની વિનંતી છે કે એ બહેનની બદલી થઈ જવા જોઈએ. એના માટે અમે આવેદનપત્ર ડીડીઓ સાહેબને આપવા માટે બધી બહેનો મળીને નીકળીએ છીએ. તમારું નામ? બારિયા લલિતાબેન બળવંતસિંહ. જી. સહેરા તાલુકામાં મારું નામ કૈલાસબેન મહેન્દ્રભાઈ, વાળંદ જિલ્લામાં મામંત્રી તરીકે કામ કરું છું. અને સહેરા તાલુકામાં જે બહેનો સખી મંડળ મંગલ મિશન ચાલવે છે એ બહેનોને ખરેખર ટીડીઓ સાહેબ પૈસા લઈને બિલો કાઢે છે અને ભ્રષ્ટાચાર કરે છે. તો ખરેખર મારી સહેરા તાલુકા બહેનોને ન્યાય મળવો જોઈએ અને તાત્કાલિક એમની બદલી થવી જોઈએ. એ બદલ લાગણીથી હું આ વાત મારી પૂરી કરું છું.